विधानसभानी चूंटणी नजीक आवी रही छे त्यारे कोंग्रेसे शुरू करी छे किनारा बचाव यात्रा। राहुल गांधीनी डेडियापाड़ामां योजायेली जनसभा बाद जाणे कोंग्रेस एक्शनमां आवी गई छे अने गुजरातना 1600 किलोमीटर लांबा दरिया किनाराना लोकोना वोट मेळववा प्रयास हाथ धरी रही छे। कोंग्रेस माछीमारो अने सागर खेडूओना मुद्दे किनारा बचाव अभियाननी शुरुआत करी छे। कच्छमां आशापुरा माताना मढथी पूजा अर्चना करी माताना आशीर्वाद लई कोंग्रेसना नेताओ बोट यात्रानो प्रारंभ कराव्यो हतो। प्रदेश कोंग्रेस प्रमुख भरतसिंह सोलंकी किनारा बचाव अभियानने लीली झंडी आपीने प्रस्थान कराव्युं हतुं। અમારા ભાઈઓ માટે અને કોસ્ટલ કોમ્યુનિટી માટે અમે ખાસ મુદ્દાઓ લેવાના છે, ખાસ કરીને દરિયા કિનારો જે છે એના ઉપર માછીમારોને અધિકાર આપવાની વાત તો કરીશું જ, પણ લાંબામાં લાંબો દરિયા કિનારો અને સુંદરમાં સુંદર દરિયા કિનારો ગુજરાત પાસે છે। કેરાલા પાસે કાદવ કીચડવાળો દરિયા કિનારો છે, છતાં હિન્દુસ્તાનની અંદર આજે સૌથી વધારેમાં વધારે દરિયા કિનારાના બીચના ટુરિસ્ટ છે એ કેરાલામાં જાય છે, ગુજરાતમાં નથી આવતા। અહીંયા પોટેન્શિયલ છે, પરંતુ દરિયા કિનારાનો બીચનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ અને ટુરિઝમ ડેવલપ થાય તો સ્વાભાવિક રીતે યુવાનોને રોજગારી મળે। કાંઠાળ વિસ્તારના યુવાનો છે એને નોકરીઓ ધંધા રોજગાર બધો વિકાસ થાય, પરંતુ વર્તમાન સરકાર કરતી નથી। કોંગ્રેસના કિનારા બચાવ અભિયાનનો આજે બીજો દિવસ છે ત્યારે જામનગરના સિક્કા ખાતે બોટ યાત્રા આવી પહોંચી છે। પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની આગેવાનીમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સિક્કામાં ખેડૂત જનસભા પણ યોજવામાં આવી, જેમાં ભાજપ સરકારની માછીમારી વિરોધી નીતિઓ પર કોંગ્રેસ પ્રહાર કરશે તેમજ ભાજપ સરકાર પાસે યોગ્ય સહાયની માંગ કરવામાં આવશે। અર્જુનભાઈ, એક દિવસનો અનુભવ, કાલે માંડવીથી શરૂ સિક્કા પહોંચવા જઈ રહ્યા છીએ, રાત્રિ દરમિયાન કેવો અનુભવ? માંડવીથી અમારી ગણતરી એવી હતી કે અમે 4 કલાકમાં સિક્કા પહોંચીશું, પરંતુ દરિયાનો જે કરંટ હતો અને પવન બંને સામેની દિશામાં હતા અને જે ચેનલ હતી થોડી મારા ટંડેલ માટે નવી હતી એને કારણે લગભગ સવારે આજે સિક્કા પહોંચ્યા છે। ઉપર આકાશ હોય અને નીચે દરિયો હોય અને ક્ષિતિજમાં કશું જ દેખાતું ન હોય, રાતનો અંધકાર હોય, એવી રીતે આજે રાત્રે પસાર થઈ અને એના ઉપરથી ખ્યાલ આવ્યો કે રાત આ દિવસોના દિવસો સુધી જે માછીમાર ભાઈઓ દરિયાની મધદરિયે રહીએ છે, આજુબાજુમાં કશું દેખાતું ન હોય, કુટુંબ સાથેનો, મિત્રો સાથેનો, ધરતી સાથેનો સંપર્ક સંપૂર્ણપણે ન હોય, 7-7 દિવસ માછીમારી કરી અને 1 દિવસ માટે આવે કાંઠા ઉપર અને ફરી પાછા નીકળી જાય, આ રીતે 8 મહિના એનું જીવન પસાર કરે છે, તો કેટલું જીવન એનું કઠિન હશે એ આના ઉપરથી પ્રતીતિ થાય છે। ખાસ કરીને અર્જુન વાત કરી, માંડવીથી નીકળીને સિક્કા રાત્રિએ પહોંચવાનું હતું, પરંતુ જે અનુભવ આપ્યો, અમે પણ તમારી સાથે જ રહ્યા હતા, અનુભવો પણ અમે પણ કર્યા છે અલગ પ્રકારના, આજનો કાર્યક્રમ કેવો રહેશે? આજે સિક્કામાં જવાનું છે, જનસભાઓ કઈ રીતના મુદ્દાઓ? આજનો રાતની મુસાફરી હતી એટલે થોડી વધારે મુશ્કેલી પડી, પણ હવે મને જે ટંડેલે વાત કરી એ પ્રમાણે હવે દિવસની મુસાફરીમાં જે શેડ્યુલ પ્રમાણે જ મુસાફરી થશે, અહીંયાથી ઓખા જવાના છે। અહીંયા સવારના આજે 9:30 સાગર ખેડૂ જનસભા છે એ પૂરી કરી અને ઓખા જઈશું અને ઓખા સાંજે જનસભા છે પૂરી કરી અને રાતની મુસાફરી કરીને પોરબંદર પહોંચવાના છે। ખેતરોમાં ઘૂસી જાય છે, જમીનમાં ઘૂસે છે અને એને કારણે નીચેની આખું ભૂતળ છે એ ખારું થઈ ગયું છે અને એને કારણે જમીનો બગડે છે અને ખેતી બગડે છે। અમે એના માટે પણ અવાજ ઉઠાવવાના છે। ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ક્ષાર અંકુશ યોજનાઓ અમલમાં મૂકીને બંધારાઓમાં મીઠું પાણી સંગ્રહ કરતા હતા એ બંધ થયું છે, એ પણ ફરી પાછી યોજના શરૂ થાય એના માટે અમે કોશિશ કરવાના છે। હજી ચોક્કસ કહી શકાય કે આજે બીજો દિવસ, અનેક કાર્યક્રમો શેડ્યુલ ટાઈટ છે, છતાં પણ જે અનુભવો છે, અનુભવને લઈને કંઈ ને કંઈ શીખવાનું પણ મળ્યું છે, ખાટા મીઠા અનુભવો આજની જે યાત્રા છે કિનારો બચાવો એમાં થયા છે। કેમેરામેન શૈલેષ સાથે પ્રણવ પટેલ, ઈટીવી ન્યૂઝ, સિક્કા। માંડવીના દરિયા કિનારાથી શરૂ થયેલી બોટ યાત્રાનું આગામી 12 મેના રોજ વલસાડના ઉમરગામે સમાપન થશે। સમાપન સમારોહમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે,
કિનારા બચાવ અભિયાનની આગેવાની કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોજવાડિયા કરી રહ્યા છે, જેઓ સતત આ યાત્રામાં જોડાયેલા રહેશે. કિનારા બચાવ યાત્રા પહેલા માંડવી શહેરમાં ખેડુસાગર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના નેતાઓએ જનસભાને સંબોધન કર્યું હતું. ત્યારે હવે કોંગ્રેસની આ બોટ યાત્રા તેમને વોટ અપાવશે કે કેમ તે તો જોવું રહ્યું. તો આ તરફ કોંગ્રેસની કિનારા યાત્રા પર ભાજપે પ્રહારો કર્યા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનું કહેવું છે કે જ્યાં ચૂંટણી આવે છે ત્યારે જ કોંગ્રેસને જનતાની યાદ આવે છે. આવી અનેક યાત્રાઓ ભારતીય જનતા પાર્ટીની સામે કાઢવાનો પ્રયાસ કર્યો છે, પણ ગુજરાતની જનતાએ નકારી છે. કારણ કે નકારાત્મકતાની રાજનીતિ એ કોંગ્રેસે એમાં કરી છે અને ભાજપ હકારાત્મક રાજનીતિ કરે છે. મુખ્ય પ્રવાહમાં 2017માં પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની સુનિશ્ચિત